સરકારના સ્વચ્છતા પખવાડિયામાં જ બેફિકર ટ્રક ચાલકે 2 કિલોમીટર સુધી હેઝાર્ડ વેસ્ટ જાહેર રોડ પર ઠાલવ્યું હતું। છગડીયા જીઆઈડીસીની નીટા જિલેટિન કંપનીમાંથી હેઝાર્ડ વેસ્ટ ભરીને નીકળેલા ટ્રક ચાલકે બેદરકારીથી ટ્રક ચલાવતા 2 કિલોમીટર સુધી વેસ્ટના ઢગલા રોડ પર ફરતા રહ્યા હતા। આંતરિયાળ તથા આવાવરુ સ્થળ ઉપર હેઝાર્ડ વેસ્ટનું ટ્રાન્સપોર્ટેશન કરતા વાહન ચાલકો દ્વારા કંપની સાથેના મેળા પીપણામાં જાહેરમાં લિક્વિડ કેમિકલ યુક્ત પાણી તેમજ ઘન કચરો નિકાલ કરવાની ઘટનાઓ પણ બનતી રહે છે। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નીટા જિલેટિન કંપનીમાંથી ટ્રક ચાલકે હેઝાર્ડ વેસ્ટ ભરીને ઝઘડિયા જીઆઈડીસીમાંથી બહાર નીકળ્યો હતો। તે સમયે કુલવાડી તેમજ કપલસાડી ગામની વચ્ચે ટ્રક ચાલકે ગફલત ભરી રીતે પોતાના વાહનમાં હેઝાર્ડ વેસ્ટ ભરી આડેધડ પોતાનું વાહન ચલાવતો હતો, જેના કારણે કુલવાડી કપલસાડી વચ્ચે જાહેર માર્ગ ઉપર આશરે 2 કિલોમીટર સુધી હેઝાર્ડ વેસ્ટના ઢગલા ચાલુ ટ્રકે નીચે પડતા જોવા મળ્યા હતા। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા ઉદ્યોગના સંચાલકો આટલી બેફિકરાઈથી કેમિકલ વેસ્ટના નિકાલ કરતા હોય છે, જે આ ઘટના પરથી ફલિત થાય છે। સ્થાનિક ગ્રામજનો આ ટ્રક ચાલકને હાથ કરી ઊભો રહેવા જણાવ્યા બાદ પણ તે ઊભો રહ્યો ન હતો અને 2 કિલોમીટર સુધી ગ્રામજનોએ પીછો કર્યા બાદ તે પકડાયો હતો અને ત્યારબાદ તેની પાસે આ હેઝાર્ડ વેસ્ટ બાબતના કોઈ દસ્તાવેજો પણ નહીં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। સ્થાનિક આગેવાનો આ બાબતે નીટા જિલેટિન કંપનીના સંચાલકો સાથે આ કેમિકલ વેસ્ટ ટ્રક ચાલકને બેફિકરાઈના કારણે જાહેર રોડ પર ઢગલા થઈ પડ્યા છે તે બાબતે જણાવતા તેમણે એવું કહ્યું હતું કે અમારી કોઈ જવાબદારી રહેતી નથી। ત્યારે ઘોર નિંદ્રામાં પોડી જવાબદાર જિલ્લા વહીવટી તંત્ર જીપીસીબી આવા લોકો પર ક્યારે પગલા ભરશે તે જોવું રહ્યું। મારું નામ ઇરફાન ખાન નસીર ખાન પઠાણ, રહેવાસી ગામ કપલસાડી, તાલુકા ઝઘડિયા, અને અહીંયા અમારા વિસ્તારમાંથી ઘણા સમયથી જીઆઈડીસીનું અવર જવર માટે રસ્તો આવેલ છે। એમાં ઘણા સમયથી આ સલસની ગાડીઓ ભરીને જાય છે અને તે નીકળે છે અને અહીંયાથી ફાલકાઓ લીકેજ કરીને રસ્તામાં ઢોળતા જાય છે। એનાથી અમારે ખૂબ ખેતીને નુકસાન છે। વારંવાર જીપીસીપીને અને જીઆઈડીસી અધિકારીને રજૂઆત કરવા છતાં પણ આ ઘટના બનતી રહે છે અને હાલ હમણાં રેવા પ્રોટીનની ગાડી નીકળી છે, આખા કપલસાડી ગામના રોડ પર દુર્ગંધ ફેલાવતું માલ વેરતું જાય છે। અહીંયાથી અમે બધા કંપનીને જાણ કરી છે, ગાડી માલિકને જાણ કરી છે અને અમે થોડાક સમય તૈયારી છે, અમે જીપીસીપીને બોલાવીએ અને એમાં ફરિયાદ દાખલ કરીએ છીએ કે આ બનાવ હવે ફરતી બને નહીં એ તાકીદ રાખવી। કંપની વાળાઓને ફોન કરે તો જવાબ આપે છે કે અમારી કોઈ જવાબદારી નથી, જવાબદારી કોની છે? અમારા ખેતરને નુકસાન થાય છે, નુકસાન બોલ